આ ચોક્કસ શક્ય છે કે કોઈ પોતાનું રૂપ બદલી શકે છે જો તે ઈચ્છે તો. અને આજે પણ તે એક અસાધારણ ઘટના છે જે ઘણા લોકો દ્વારા જોવામાં આવી છે, ખાસ કરીને હનુમાન ભક્તો દ્વારા. તાંત્રિક વિજ્ઞાનના ઘણા બધા પાસાઓ છે, એક આખો વેદ આના વિશે જ છે. નમસ્કાર સદગુરુ, નાનપણથી હું હનુમાન વિશે સાંભળતો આવ્યો છું. શાના વિશે? હનુમાન. હનુમાન. મેં સાંભળ્યું છે કે જ્યારે પણ તેઓ ઈચ્છતા, તેઓ વિશાળ સ્વરૂપ ધારણ કરી લેતા હતા. તેઓ ઉડી શકતા હતા, તેઓ એકદમ નાના નાનું સ્વરૂપ ધારણ કરી શકતા હતા. શું તે વાસ્તવિક હતું કે બસ કંઈક કાલ્પનિક કે પ્રતિકાત્મક? થેન્ક યુ. કોઈ વ્યક્તિનું નાનું કે મોટા થવું કે ઉડવું કે બીજું કંઈક કરવું, શું આ શક્ય છે? ચોક્કસપણે શક્ય છે. વેરી મચ અ પોસિબિલિટી. ચોક્કસપણે શક્ય છે. વેરી મચ અ રિયાલિટી. ચોક્કસપણે વાસ્તવિક છે. તે બહુ પ્રચલિત હતું આપણા દેશમાં, આ સંસ્કૃતિમાં, પણ તેને નીચું ગણવામાં આવતું હતું. પણ બીજી જગ્યાએ તેને ઊંચું મનાતું, ખાસ કરીને મૂળ અમેરિકન સંસ્કૃતિમાં. ત્યાં તંત્રની એક આખી પરંપરા છે જ્યાં ઇટ ઇઝ આજે પણ આના વિશે ઘણી બધી વાતો છે કે કેવી રીતે એક અમેરિકન મૂળનો તાંત્રિક એક ગરુડ બની જાય છે, માખી બની જાય છે, વરુ બની જાય છે, પોતાને કોઈ બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરે છે અને બીજે જાય છે અને એવું બધું. તો આ બસ વાર્તાઓ નથી, આ ચોક્કસ રીતે શક્ય છે કે વ્યક્તિ પોતાનું રૂપ બદલી શકે છે જો તે ઈચ્છે તો. એક કોતરણી છે ધ્યાનલિંગમાં, જ્યાં કોઈએ પોતાને એવા રૂપમાં પરિવર્તિત કર્યું છે જે કોઈક બીજાની માટે સુસંગત હતું. શું તમે જોયું છે? તમને નથી ખબર? તો એવા લોકો જે તેમની અનુકૂળતા પ્રમાણે પોતાનું રૂપ બદલી શકે છે જો તે ધારે તો, એ કોઈ નવી વસ્તુ નથી કે સાંભળી ન હોય તેવી વસ્તુ નથી. લગભગ દુનિયાના દરેક ભાગમાં તે છે. ખાસ કરીને આજકાલ ઉત્તર અમેરિકન અને દક્ષિણ અમેરિકન તાંત્રિકો વિશે તેનો મોટા પાયે પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે આ તાંત્રિકો ગરુડ બની જાય છે, વરુ બની જાય છે, આ બે સ્વરૂપો તેમના માટે બહુ સામાન્ય છે. અહીં તે સાંભળી ના હોય તેવી વસ્તુ નથી, પણ આ સંસ્કૃતિમાં તેને નીચું માનવામાં આવતું, ત્યાં તેને ઊંચું મનાય છે. કેમ કે આ આધ્યાત્મિકતા નથી, આ તંત્ર છે. અહીંયા આપણા તંત્ર વૈજ્ઞાનિકો, હું તેમને વૈજ્ઞાનિકો કહું છું કેમ કે તેઓ એવા હોય છે, તેઓ પોતાને એક પક્ષી કે પ્રાણીમાં બદલવા વિશે ચિંતા નથી કરતા. કેમ કે જોખમ છે. કોઈ એક સુંદર વાર્તા છે કે જ્યાં તે સાધુનું નામ શું હતું જે કંઈક ગળી ગયા હતા, તમને ખબર છે કોની વાત છે? અશ્વિની કુમારો અને તેઓ તેમની પાસે ગયા હતા શીખવા માટે. શુક્લાચાર્ય, હા, તેમણે એક ઘોડાનું રૂપ ધારણ કર્યું હતું, બરાબર ને? અશ્વિની કુમારોએ ઘોડાનું રૂપ લીધું અને તેમણે શું ગળ્યું હતું? શુક્લાચાર્ય મને લાગે છે. તો આ એક લાંબી વાર્તા છે જે કદાચ મહાભારતમાંથી નીકળેલી વાર્તામાંની એક છે, કૃષ્ણ અવતારના સમય જેવી વધારે લાગે છે. તો આવી બધી ઘણી ઐતિહાસિક ઘટનાઓ છે, અને પણ તેને વસ્તુઓ કરવાની એક અપરિપક્વ રીત માનવામાં આવતી હતી. કેમ કે જ્યારે તમે બીજા કશાકનું રૂપ ધારણ કરો ત્યારે આ શરીરને સંભાળીને રાખવું પડે છે અને હંમેશા તેનો દુરુપયોગ થઈ શકે છે. તો આવી ઘટનાઓ બની છે જ્યાં કોઈએ તેમના શરીરને અહીં સુરક્ષિત છોડ્યું હતું અને ચાલો કહીએ તેઓ એક ગરુડ બનીને થોડો સમય ઉડ્યા, પણ જ્યારે ગરુડ પાછું આવ્યો ત્યારે તે શરીર ગાયબ હતું. હવે આ ગરુડ શું કરી શકે? એક ગરુડ અહીં આવીને તમને કહે કે હું એક યોગી છું,
pathetic state, isn't it? કરુણાજનક સ્થિતિ છે ને, કેમ કે તમે ઉડી નથી શકતા. તમને લાગે છે કે એક ગરુડ હોવું એ મોટી વસ્તુ છે. ગરુડ હોવું કોઈ મોટી વસ્તુ નથી. ભલે તે ઊંચે ઉડે છે, તે આખો વખત બસ નીચે જોયા કરે છે. અહીં બેસીને ઉપર જોવું વધારે સારું છે ઉપર જઈને નીચે જોવા કરતા. ખરેખર તો અહીંયા તંત્રના વૈજ્ઞાનિકોએ બીજા પ્રકારની રીતો શોધી, એટલે કે તેઓ પોતે બીજા સ્વરૂપો ધારણ નથી કરતા. તેઓ બીજા સ્વરૂપોને ઉઠાવે છે અને તેમને એક ચોક્કસ રીતે કામ કરાવે છે. તેઓ એક ચોક્કસ પ્રાણી લેશે. સામાન્ય રીતે એક વસ્તુ જે બહુ વધારે વપરાય છે તે છે મરઘી. ઓહ, તમને લાગે છે તે નકામી છે. તો તેઓ તેને છોડે છે. તે મરઘી એક જુવાન અને જીવંત મરઘી હોવી જોઈએ, રાંધ્યા વગરની. તો મરઘીના જીવનને છૂટું પાડીને તે જીવનને તમારા માટે અમુક વસ્તુઓ કરવા માટે વાપરો છો. તમે મરઘીનું શરીર લેવાને બદલે તમે મરઘી પર કાબુ કરીને તેની પાસેથી કામ કરાવો. રિમોટ કંટ્રોલ મરઘી, ઠીક છે? એક રિમોટ કંટ્રોલ મરઘી તમારા મરઘી બનવા કરતાં સારું છે, નહીં? કેમ કે તમારા મરઘી બનવામાં એક જોખમ છે. તમે શરીર છોડ્યું અને ગયા. તમે એક મરઘી તરીકે કંઈક કરવા બહાર ગયા અને તમે કોઈકની તંદૂરી બની ગયા. તો તેમણે વધારે સારી આધુનિક પદ્ધતિઓની ખોજ કરી તે જ વસ્તુઓ કરવા માટે. શું તે શક્ય છે? હનુમાન નાના અને મોટા થાય છે, બિલકુલ શક્ય છે. અને આજે પણ આ એક વસ્તુ છે જે ઘણા લોકો દ્વારા જોવામાં આવી છે, ખાસ કરીને હનુમાનના ભક્તો દ્વારા. રૂપ બદલાવવું એ હનુમાન ભક્તોમાં એક સામાન્ય વસ્તુ છે આજે પણ, કેમ કે તેમણે જ તે ટ્રેન્ડ સેટ કર્યો હતો. હનુમાન એક સુપરમેન છે. હા, પૂંછડી છે અને મોઢું થોડું અલગ છે, પણ બાકી સુપરમેન છે. તે એક સુપર સુપરમેન છે. તેમની શક્તિ એ તેમની ભક્તિ છે. તેમના હૃદયમાં ભક્તિ એટલી શક્તિશાળી હતી, તેના કારણે તેઓ બધાની વચ્ચે ચમકતા હતા, ફક્ત તેમની ભક્તિના કારણે. એટલે જો તમે વાંદરા હોવ તો પણ, જો તમે એક ભક્ત હોવ તો તમે પણ તે વાંદરાપણાથી ઉપર ઉઠીને કંઈક અદ્ભુત કરી શકો છો. આ છે હનુમાનની વાર્તા. જો તમે ગધેડા હોવ તો પણ તે કામ કરશે. તો તાંત્રિક વિજ્ઞાનના ઘણા બધા પાસાઓ છે. એક આખો વેદ આના માટે જ છે. અથર્વ વેદ આખો આના વિશે જ છે.